स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिरादनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यथी जय स्वामीनारायण सदगुरु निष्कुळानंद स्वामी धीरज आख्यान ग्रंथ नी अंदर कड़वु बावन एमा छेल्ले नारद जी नी कथा लगता लखे छे के नारद जी ए केवी धीरज राखी दक्ष एमने शाप दीधो के तू हमेशा अस्थिर रहे ત્યારે નારદજીએ વિચાર્યું અ એવા ભગવાન એમાં સ્થિર રહીશ અને અસ્થિર એટલે ક્યાંય સ્થિર નહીં થવું એટલે જીવોને ભગવાનનો ઉપદેશ આપીશ ને ભગવાનમાં જોડીશ આવી રીતે એમને દક્ષને પોતાના પરોપકારી માન્યા દક્ષને પોતાના દુશ્મન ન માન્યા આવી ધીરજ નારદજીએ રાખી અને ભગવાનનું જ્ઞાન કોઈને પણ આપવામાં ક્યારેય આ જ દિવસ સુધી પાછા પડ્યા નથી બ્રહ્માંડ સર્જાનું ત્યારથી આ જ દિવસ સુધી નારદજી હજુ પણ જ્યાં મુમુક્ષુ દેખાય ત્યાં પહોંચી અને ભગવાન ભજવાનો ઉપદેશ આપે છે એવું સ્વામીએ નારદજીના આખ્યાન દ્વારા ધીરજ સાથોસાથ ભગવાનનું જ્ઞાન બીજાને આપવું એ વિષયક સ્વામીએ ટકોર કરી આગળ સ્વામી પદ 13 એની અંદર લખે છે साचा संत अत्यंत राजी कर्या श्री हरि मेली ममत तान मनतनी हिम्मत यति मति मायते आनिने रति पति नीलिदी लाजगनी साचा संत अत्यंत राजी कर्या श्री हरि मेली ममत તન મન તની નિષ્કુળાનંદ સ્વામી એમ લખે છે જે ભગવાનના સાચા સંત છે એને ભગવાનને અત્યંત રાજી કર્યા છે ભગવાન અત્યંત રાજી ભગવાનના સાચા સંત ઉપર થાય છે સ્વામી જ્યારે જ્યારે કોઈ પણ ઉલ્લેખ કરતા હોય ત્યારે વિવેક બહુ જાળવીને લખે કોઈ મુમુક્ષુ ક્યારેય ભૂલો ના પડે એમ ના કર્યું કે સંત એકલો શબ્દ ના કર્યો સાચા સંત સાચા સંત સ્વામી બહુ વખત આ વાતની ટકોર કરે છે કે જે સાચો સાધુ છે જે સાચો ભગવાનનો ભક્ત છે એને ભગવાનને રાજી કર્યા ભગવાનને અતિશય રાજી કરવા માટે સૌ પ્રથમ આપણે સાચા થવાની જરૂર છે આપણે સાચા નહીં હોઈએ જે પાત્રમાં આપણને ભગવાને રાખ્યા છે
તમને ગ્રહસ્થના હરિભક્તના પાત્રમાં રાખ્યા છે, અમને ત્યાગાશ્રમના સંત તરીકેના પાત્રમાં રાખ્યા છે. એમાં આપણે જેટલા સાચા એટલા ભગવાન આપણી ઉપર રાજી. કેવી વાત છે આ, કે જે ક્લાસમાં તમે ભણો છો એ ક્લાસની અંદર તમે વ્યવસ્થિત ધ્યાન આપીને એ જે સબ્જેક્ટ છે એને વફાદાર રહો એટલે ભગવાન રાજી. અમે સાધુ છીએ, તમે ગ્રહસ્થ આશ્રમમાં છો, તમારા ધર્મો તમે પાડો, અમારા ધર્મો અમે પાડીએ, ઉપાસનાને પાકી રાખીએ, જે જે ભગવાને ત્યાગાશ્રમ લક્ષી જે વાતો કરી હોય એનું અનુસંધાન હું રાખું અને ગ્રહસ્થાશ્રમનું જે વાતો કરી હોય એનું અનુસંધાન તમે રાખો, તો ભગવાન અત્યંત આપણી ઉપર રાજી થાય. ભગવાનને રાજી કરવા માટેનો ઉપાય છે સાચા થવું, ખાલી મોરો ના પહેરવો, સાચા થવું. ભક્ત થવું છે સાચા થવું છે, સંત થવું છે સાચા સંત થવું છે. ભલે આજે નાજે ન થઈએ પણ આપણી ખેવના, આપણી ઈચ્છા, આપણો ઈશક એ સાચા થવાનો જો હોય તો એક દિવસ ભગવાન આપણને સાચા કરી દે છે. પણ આપણો ઈશક નહીં હોય, આપણે ખાલી મોરો પહેરીને ફરતા હોઈશું તો આપણે મૃત્યુ સુધી પણ સાચા નહીં થઈ શકીએ. માટે શાસ્ત્રનું વજન એની ઉપર છે કે આપણે સાચા બનીએ, જે આપણે કહેવાઈએ છીએ એવા આપણે ખરેખર બનવા માટેનો પ્રયત્ન કરીએ. અમે સંત કહેવાના, તમે ભક્ત કહેવાના, તો આપણો પ્રયત્ન હંમેશા એવો હોય કે મને આખું જગત સંત કે ભક્ત કહે છે તો મારે એ સંતના લેવલ સુધી પહોંચવું, એ ભક્તના લેવલ સુધી પહોંચવું એવો આપણો ઈશક હોય, આપણે એ માર્ગે ચાલીએ તો ભગવાન અને મોટાની કૃપાથી એવું થવાય. અત્યંત રાજી કર્યા. શા માટે રાજી કર્યા? તો કે સાચા સંત છે એને મેલી મમત તન મન તની, એને તનની, શરીરની અને મનની બંને મમત્વને છોડી દીધું છે. મારું મન શું કહે છે એની ઉપર એની નજર નથી, પરમાત્મા શું કહે છે એની ઉપર નજર છે. શરીર ઉપર એની નજર નથી, મારે તો ભગવાનની આજ્ઞા પાડવી છે, ચાહે શરીર રો કે ચાહે શરીર ટળો, પણ મારે પુરુષોત્તમ નારાયણની આજ્ઞા પાડવી છે. આવા હોય હિંમત યતિ મતિ માયતે આનીને, રતિ પતિ ની લીધી લાજગની. રતિપતિ એટલે કામદેવ, એની લાજ ભગવાનના સાચા સાધુએ લીધી છે હિંમત રાખીને. આખું જગત એવું છે, જ્યારથી આ સૃષ્ટિ સર્જાની છે ત્યારથી સ્વામી કે પુરુષ છે એને સ્ત્રી જોઈએ અને સ્ત્રી છે એને પુરુષ જોઈએ. જગત જ ભગવાને એવું રચ્યું છે કે પુરુષને સ્ત્રી જોઈએ જ અને સ્ત્રીને પુરુષ જોઈએ જ. પ્રથમ પ્રકરણનું 38મું વચનામૃત, એમાં મહારાજ કે અમે એવી કળ ચડાવી મૂકી છે કે ફરીને દાખલો કરવો જ પડે નહીં. અને એ કેવી કળ ચડાવી છે? જેવું પેલું ઘડિયાળ હોય, આપણે પેલા ચાવી ભરવાનું પેલું ઘડિયાળ આવતું, એ ઘડિયાળને એકવાર ચાવી ભરી દો એટલે અઠવાડિયા સુધી ઘડિયાળ હાલે, પછી ફરીથી ચાવી ભરો એટલે ફરીથી પાછું હાલે, એવું એની અંદર એ ચાવીવાળું ઘડિયાળ હોય ને એની અંદર એવું થયા કરતું કે એકવાર જે કળ ચડાવી એ ફરીને ઉતરે જ નહીં. પણ શ્રીજી મહારાજ કે અમે તો એવી કળ ચડાવી છે કે આ જગતનું સર્જન કર્યું ને ત્યારથી એવી કળ ચડાવેલી છે કે એકવાર એ કળ ચડાવી હવે કોઈ રીતે ગમે એવું થાય તો એ કળ ઉતરે નહીં, એક જ વાર આપવી પડે, બીજી વાર આપવી જ ના પડે. પ્રથમ પ્રકરણનું 34મું વચનામૃત છે, એમાં મહારાજે કહ્યું કે જે દિવસથી પરમેશ્વરે આ જગતની સૃષ્ટિ કરી છે તે દિવસથી એવી જ કળ ચડાવી મૂકી છે જે ફરીને પરમેશ્વરને દાખલો કરવો પડે નહીં, અને સંસારની જે વૃદ્ધિ કરવી તે પોતાની મેળે જ થયા કરે
એવો ફેર ચડાવી મૂક્યો છે એ માટે સહેજે જ સ્ત્રીમાં પુરુષને હેત થાય છે અને પુરુષમાં સ્ત્રીને હેત થાય છે અને એ સ્ત્રીથી ઉપજી જે પ્રજા તેમાં પણ સહેજે જ હેત થાય છે તે હેતરૂપી જ ભગવાનની માયા છે તે માયાના પ્રવાહમાં જે ન વહે તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે. આ શ્રીજી મહારાજના ગઢડા પ્રથમ પ્રકરણના 34મા વચનામૃતના શબ્દો છે. માટે ભગવાનનો ભક્ત હોય તે માયિક પદાર્થને વિશે દોષ બુદ્ધિ રાખીને વૈરાગ્યને પામે અને ભગવાનને સર્વ સુખમય જાણીને ભગવાનમાં વૃત્તિ રાખે. આવા મહારાજના શબ્દો છે. કડ કોને ચડાવી છે? ભગવાને. આ બધું માયા આખી રચી છે કોને? ભગવાને. અને ભગવાન એમ કહે છે કે મારો જે ભગત હોય એને મેં આ કળ ચડાવી છે. એ માયાનો જે પ્રવાહ આખો છોડ્યો છે કોને? ભગવાને. એ ભગવાન એમ કહે છે તે માયાના પ્રવાહમાં જે ન વહે, માયાના પ્રવાહની અંદર તો વહી ના જાય, વહે નહીં એટલે ભગવાનની આજ્ઞારૂપી હાંકળ ઝાડીને, જો આપણે બધા માયાનું આખું જગત છે એમાં જ છીએ, પણ ભગવાનની આજ્ઞારૂપી ઉપાસનારૂપી સાંકળ જો પકડી રાખે, ભગવાને આપેલા સદગુરુને સંતોના ઉપદેશરૂપી સાંકળ જો પકડી રાખે તો માયાનો પ્રવાહ એની અંદર વહી ના જાય. ગંગાનો ભરપૂર પ્રવાહ હાલ્યો જતો હોય અને એમાં જો હાંકળ ના પકડી હોય અને જો અંદર પડ્યા તો ગંગાનો પ્રવાહ તાણી જાય, પણ જો સાંકળ પકડેલી હોય તો ગમે એટલો પ્રવાહ હોય, જ્યાં સુધી સાંકળ સાથેનું આપણા હાથનું જોડાણ બહુ જ મજબૂત રીતે છે તો ગંગાનો પ્રવાહ આપણને ખેંચી ન શકે. એમ માયાનો પ્રવાહ ભગવાનનો મૂકેલો છે. ભગવાનનો મૂકેલો છે, પાછો ફોર્સ પૂર્વક મૂકેલો છે કે ફરીને દાખલો ના કરવો પડે. એ કામ થયું હોય એ કેટલું સોલિડ થયું હોય. એક વખત કોઈક આપણે ચાલુ કર્યું કે ભાઈ આ લાઇટ ચાલુ કરી છે, હવે આ પૃથ્વી રહે ત્યાં સુધી આ લાઇટ બંધ ના થાય, તો એ લાઇટ માટેનું જે આયોજન કર્યું હોય એ કેટલું જબરું કરવું પડે કે આ પૃથ્વી રહે ત્યાં સુધી રહે. તો ભગવાને તો આ દાખલો કર્યો છે, આ બ્રહ્માંડ જ્યાં સુધી પ્રલય નહીં થઈ જાય ને આખા બ્રહ્માંડનો, ત્યાં સુધી ફરીથી ભગવાનને ક્યારેય પ્રયત્ન નહીં કરવો પડે કે આ સૃષ્ટિ કેવી રીતે સર્જવી ને કેવી રીતે બધું કરવું. ઓટોમેટિક એ માયાનો ખાલી એટલો જે ગ્લ્યુ મૂક્યો છે ને સ્ત્રીને પુરુષમાં, પુરુષને સ્ત્રીમાં, સ્ત્રી પુરુષને એના થકી ઉત્પન્ન થયેલી પ્રજામાં, સહેજે જ હેત થાય, ખેંચાણ જ થાય. ભગવાને જ એવું મૂકી દીધું છે, ખેંચાણ થાય. હવે એ પ્રવાહમાં જે ના વહે એ ભગવાનનો ભગત થાય. ભગવાનને રાજી કોણ કરી શકે છે? તો કે ભગવાને છોડેલો આ પ્રવાહ એને હામો જે હાલે એ ભગવાનને રાજી કરી શકે. હવે હામાં તો હલાય એવું નથી, પણ એમાં વહી ના જાય તોય ઘણું છે. જ્યાં આપણે છીએ ત્યાં આગળ હાંકળ પકડીને જો ઊભા રહીએ તો એ ભગવાન આપણી પર રાજી થાય. સાચા સાધુ છે એની ઉપર ભગવાન બહુ રાજી છે, એને ભગવાનને બહુ રાજી કર્યા. કામદેવની તો લાજ લીધી. કામદેવની ભગવાનના સાધુ જે થયા, ભગવાનના સંત થયા, સ્ત્રીમાં થયા, પુરુષમાં થયા, એને એની લાજ લીધી. કારણ કે કામ એવો છે એ કે હું કોઈને છોડું નહીં, કોઈને ના છોડું. ઝાડવાને ના છોડું તો તમને બે પગવાળાને ક્યાંથી છોડું? જો હું ઝાડવાને ના છોડતો હોઉં તો પછી તમને ક્યાંથી છોડું? પશુ પક્ષીને નથી છોડતો તમને ક્યાંથી છોડું? છતાં પણ એવા કામદેવની પણ ભગવાનના સાચા સાધુએ લાજ લીધી છે, લાજ લીધી છે. એવી ભગવાને મર્યાદાઓ કરીને કે કામદેવ છે ને એને ધમ પછાડા ગમે એટલા કરે ને, અંતઃશત્રુઓ આ બધા છે ગમે એટલા ધમ પછાડા કરે, પણ ભગવાને રીત એવી કરી છે કે જો ભગવાનની આજ્ઞા બહાર આડો અવડો ડોલે નહીં તો એક પણ શત્રુની તાકાત નથી કે વાળ વાંકો કોઈ મુમુક્ષુનો કરી શકે, તમારો કે અમારો. શ્રીજી મહારાજ કે જેટલો ભગવાનની આજ્ઞા બહાર નીકળે છે, આડો અવડો ડોલે છે, એટલો ક્લેશ થાય છે. પ્રથમ પ્રકરણનું 34મું 38મું બંને વચનો મહારાજ.
જેટલો આડો ઓળો ડોલેશ ક્લેશ એટલો જ થાય છે. આડા ઓળો જો ડોલે નહીં તો આ કોઈની તાકાત નથી કે આ મુમુક્ષુનો વાળ ભાંકો કરી શકે. બળિયા બહુ છે એ લોકો, કામ ક્રોધ લોભાદિક બધા બળિયા બહુ છે, પણ એ લોકો બળિયા કોની સામે છે? ગાફલ સામે બળિયા છે. સાવધાન જે વ્યક્તિ છે ને એની સામે એ લોકો બળિયા નથી. સામાન્ય જેવો વ્યક્તિ હોય, પણ જેને ભગવાનનો આશરો હોય, જેને ભગવાનના સદગુરુનો આશરો હોય, જેને શાસ્ત્રોને સાંભળ્યા હોય, વાંચ્યા હોય અને એને ફોલો થતો હોય, સામાન્ય જેવો હોય, તોય જે મોટા મોટાની લાજ લેવાવાળા કામ ક્રોધ લોભાદિક છે ને એને પોતાના પગની નીચે કચડતો હોય, સામાન્ય જેવો હોય તોય, ભલે બ્રહ્માદિક જેવો ના હોય. અને બ્રહ્માદિક જેવો હોય પણ જો ગાફલ બને, ગાફલ બને તો આ બધા ભેગા થઈને એનો જ્યુસ કરી નાખે. બ્રહ્મા જેવો સમર્થ હોય, સૃષ્ટિનું આટલું મોટું સર્જન કરી શકે એટલો સમર્થ પુરુષ હોય, પણ જો ગાફલ બને તો આ લોકો એને કીડી જેમ, પેલો હાથી કીડીને જેમ કચડી નાખે ને એમ કચડી નાખે. અને જો સાવધાન હોય તો ભલે કીડી જેટલો જ હોય પણ આ મોટા મોટા હાથી જેવા છે ને એ કીડીના પગ નીચે કચડાઈ જાય. આટલો ફેર અનુસંધાન, સાવધાની, ભગવાન અને ભગવાનના સંતના આશ્રય કરીને થાય છે. સામાન્ય જેવો હોય તોય ના થાય. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બેઠા હતા, મહારાજ કે વાહ 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 વાહ, શિવ બ્રહ્માની જોડી શોભે છે, કે આ બ્રહ્માંડના અધિપતિઓ છે ને બ્રહ્માદિક શિવ, એના જેવી તમારા બેની જોડી શોભે છે. અને ત્યારે બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી તો સાધુતા અને થોડી મર્યાદા, સ્વામી તો કાંઈ બોલ્યા નહીં, બહુ થોડું હસ્યા, પણ બ્રહ્માનંદ સ્વામી સખાને એટલે એ બોલ્યા, મહારાજ ગાળો હું દો છો કે ગાળો હું દો છો? બ્રહ્માને શિવની જોડી શોભે છે ત્યારે સ્વામી કહે છે ગાળો હું કરવા દો છો? લો, અને ગાળ કહેવાય? આટલું મોટું બ્રહ્માંડ સર્જે, આટલા મોટા બ્રહ્માંડના પ્રલય કરે, બરાબર, આટલા મોટા જેના ડેરાઓ મંદિરો એની ઉપમા મહારાજ દે તો સંતો એમ કે ગાળો હું દો છો? બોલો, ગાળો હું દો છો? બ્રહ્માનંદ સ્વામી કે, મહારાજ કે, પણ સ્વામી હું ઓછપ લાગી, આ બ્રહ્માંડના અધિપતિઓ, આખી બધી પ્રજા જેને નમે, દેવતા હોય જેને નમે, એની ઉપમા મેં તમને દીધી તો તમને શું વાંધો છે? ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે, મહારાજ બ્રહ્માજી તો સરસ્વતી પાછળ મોહ પામ્યા, શિવજી મોહિની સ્વરૂપને જોઈને મોહ પામ્યા, એ મહારાજ તમારી જે માયા હોય ને તમે જે ઈશ્વરો જોડ કરાવ્યું હોય એ, એમાં અમે સમજીએ નહીં, પણ અમે તો એટલું સમજીએ કે અમે કઈ સરસ્વતી મોહિનીમાં મોહ પામ્યા. લો, અને મહારાજ તમારા બળે કહું છું, બ્રહ્માનંદ સ્વામી કે, તમારા બળે કહું છું મહારાજ, અનંત મોહિની કે અનંત સરસ્વતી વચ્ચે બેહાડી દો, અને જો મોહ થાય તો તમારી મૂર્તિ વિના ક્યાંય અમારું ચીજ ચોટે નહીં. આવી ઉપમા તમે આપો, મહારાજ આ તો ગાળો જ છે ને અમારી માટે. એટલે મહારાજે મધ્યના 59માં વચનામાં કીધું, ભગવાનના સંત છે એ તો ભવ બ્રહ્માદિક દેવ કરતા પણ અધિક છે, અધિક છે એમ કીધું. એમણે કીધું ભવ બ્રહ્માદિક, ભવ એટલે શિવ, ભવ બ્રહ્માદિક દેવ જેવા છે એવું ના કીધું, ભવ બ્રહ્માદિક દેવ કરતા પણ અધિક છે. જે વડવાનળ અગ્નિ જેવા સત્પુરુષો છે, જે વીજળી જેવા સત્પુરુષો છે, દીવાને મસાલ જેવાની વાત નથી. ચાર પ્રકારના સત્પુરુષો વર્તાલના ત્રીજા વચનામૃતમાં મહારાજે કીધા છે, દીવા જેવા, મસાલ જેવા, વીજળી જેવા અને વડવાનળ અગ્નિ જેવા. એમાં વીજળી જેવા જે છે અને વડવાનળ અગ્નિ જેવા જે સત્પુરુષો છે એ બધાય ભવ બ્રહ્માદિક દેવ કરતા અધિક છે, અધિક છે. કારણ કે જે જગ્યાએ ભવ બ્રહ્માદિક દેવો ભૂલા પડી જાય એ જગ્યાએ આવા પરમહંસો ભૂલા ન પડે, ક્યારેય ના પડે. તમે શ્રીજી મહારાજ વખતના સંતોના ઇતિહાસો જુઓ, શ્રીજી મહારાજ વખતના નંદ પંક્તિના સંતોના ઇતિહાસો જુઓ, કે સત્સંગની અંદરથી એકલમળ થઈ ગયા હોય, સત્સંગમાંથી જતા રહ્યા હોય, પણ માને કરીને ગયા હશે, બીજી બધી રીતે ગયા હશે,
પણ કામે કરીને પડીને નથી ગયા. અને પૂર્વેના ઋષિ મુનિઓના ઇતિહાસો તપાસો, પુરાણોની કથાઓ વાંચો, ચંદ્રની કથા હોય, ચાહે સૌભ્રીની કથા હોય, ચાહે વિશ્વામિત્રની કથા હોય, ચાહે કોઈ પણ નારદજીની કથા પણ હોય, તો આગળ પતન બધાયના મોટે ભાગે માન અને લોભ એ પણ છે, પણ સ્ત્રી એમાં તો પતન ઢગલા બંધ શાસ્ત્રોમાં લખાય. એ તો બધા મુક્તો છે, એનું તો એક જ વખત જીવનમાં ભૂલ થઈ હોય લખાનું, જેનાથી પ્રજા સમજી શકે, સામાન્ય જીવો સમજી શકે કે આવા મોટાની જો આવી દશા થાય તો આપણે તો લિમિટમાં રહીએ તો જ, નહીં તો ગયા કામ છે. એને સમજાય એના માટે છે. પરંતુ શ્રીજી મહારાજના પરમહંસો કે શ્રીજી મહારાજે આ સત્સંગની રચના કરી, એની અંદર મહારાજે કામની તો હાવ લાજ જ લીધી છે. આ દિવાલો કરી મોટી મોટી, પડદાઓ કર્યા મોટા મોટા, એ કામને પરસેવો વળી જાય છે. શ્રીજી મહારાજની રીત જોઈને જ પરસેવો વળી ગયો છે. અને જેટલી જગ્યાએ ગાફલપણું, જે કાંઈ સમાજની અંદર અજુગતું થતું હોય, સત્સંગમાં થતું હોય, બધું જ શ્રીજી મહારાજની દિવાલો તૂટી, શ્રીજી મહારાજની મર્યાદાઓ તૂટી, શ્રીજી મહારાજની આજ્ઞા જેને જેને જ્યાં જ્યાં તોડી ત્યાં જ બગાડ આવી જાય છે. બગાડ આવવાનું કારણ, માયાનો પ્રવાહ ઘરમાં ગરવાનું કારણ એક જ છે, પુરુષોત્તમ નારાયણની આજ્ઞામાંથી બહાર નીકળીએ. એની આજ્ઞામાં જો ખબરદાર થઈને રહે તો પુરુષોત્તમ નારાયણ જ એવી મદદ કરે. ગમે એટલો પ્રવાહ હોય ને તો એ કોરો રાખે, કોરા રાખે, એટલું પુરુષોત્તમ નારાયણનું સામર્થ્ય છે. એટલું શ્રીજી મહારાજે આ વખતે સામર્થ્ય આ સત્સંગમાં મૂકેલું છે, એટલું એના સદગુરુઓ સામર્થ્ય લઈને આ પૃથ્વી પર પધારેલા છે. આપણે કલ્પના કરીએ કે આપણે ગમે એવા જીવાતમાં હોઈએ, હજાર પ્રકારના સંકલ્પવાળા હોઈએ, પણ ભગવાનના મોટા પુરુષની ભેગા આપણે હોઈએ તો તરત આપણને કોઈ પ્રકારના બીજા કોઈ વિચારો જ નથી આવતા. અને મોટા પુરુષથી થોડાક દૂર જઈએ તરત આપણા માઇન્ડ અપસેટ થવા લાગે છે. કેમ? કારણ કે ઓલાની પ્રભા એટલી હોય, એના કારણે ભગવાનની બહાર જઈ ના શકાય. એવી રીતે આ સત્સંગનો બહુ મોટો પ્રતાપ છે. સાચા સંત ઉપર ભગવાન બહુ રાજી છે. એને તો ભલ ભલા અંત શત્રુઓની બધાની લાજ લીધી છે, પણ આવી એ બધાએ આગળવાળાએ બહુ લાજ લીધી, અને મોટા મોટા પુરુષો અને મોટા મોટા હરિભક્તોએ બહુ લાજ લીધી આ લોકોની, કામ ક્રોધ લોભાદિકની બહુ લાજ લીધી. એટલે આવે એ બધાય છે ને બરાબર કમર બાંધીને મંડ્યા છે, કારણ કે એ છે ને પાડા ખારીલા છે. પાડા ખારી, પાડા ખાર કેવો હોય કે તમે આજે પાડાને સેજમથી આંખ કાઢી હોય ને, એક વર્ષ પછી વેર લે, પાડા ખાર એવો છે. 5 વર્ષ પછી ચડાવે તમને. એક ચરોતરની અંદર વરતાલ મંદિરે રોજ હાર બનાવીને એક મેળાવથી કે ક્યાંકથી એક હરિભગત આવતા, વર્ષો પહેલાંની વાત હશે, ગુરુજી ઘણી વખત કરે, એ રસ્તામાં આવતા હશે ને એક પાડો આવી રીતે ક્યાંક આમ આડો હશે, તેમને ખાલી આમ આટલું જ કર્યું ખાલી, પછી એ તો નીકળી ગયા. બાઇક કે સ્કૂટર લઈને કે જે કંઈ લઈને જતા હશે, નીકળી ગયા. પછી એ ચાલતા જાય વરતાલ મંદિર, તે એક વખત ચાલતા જતા હશે, ઓલો રસ્તામાં બેઠેલો પાડો. હવે આ ઘટના જે એમને હટ એવું કીધેલું ને, એને તો વર્ષ 1.5 વર્ષ થઈ ગયું, એટલો ટાઈમ જતો રહ્યો. પણ પછી ઓલો પાડો 1.5 વર્ષે આ એકલા મળી ગયા ને, ઊભો થઈને સીધો જ ભેટીએ ચડાવીને ધામમાં મોકલી દીધા. બોલો. એટલે શ્રીજી મહારાજ પાડાખારનું વચનામૃત કાર્યન એનું 9મું. મહારાજ કે પાડાખાર ના રાખવો. પાડાખાર એવો છે, હાથમી પેઢીએ એવો વેર લે કે મારી હાથમી પેઢીએ મારા બાપાના બાપાને આમ કર્યું હતું, કે હાથમી પેઢીએ વેર લેવા આવે એને પાડાખાર કહેવાય. ભગવાનના ભક્ત અને સંતમાં પાડાખાર ના હોય. પણ આ બધા છે ને અંતઃશત્રુ, આ બધા કામ ક્રોધ લોભવાળા, એ પાડા ખારીલા છે. એનો સ્વભાવ મૂળ પાડા જેવા જ છે, અને એનો સ્વભાવ મૂળ પાડા ખારીલો છે. એટલે એ શું કરે કે તમારા વડવાઓએ મુક્તાનંદ ગોપાળનને બધા થયા, અત્યારના જે વર્તમાન સત્પુરુષો છે, પૂર્વે જે વચગાળામાં સત્પુરુષોને મોટા મોટા હરિભક્તો થયા ને, એ લોકોએ અમને બહુ લાફા માર્યા છે, એટલે હવે તમે એની પ્રજા છો ને, એટલે હવે તમને અમારે હેરાન કરવા છે. તે આપણને હેરાન ક્યારે કરી લે?
કારણ કે એ હેરાન ત્યારે કરે કે આપણે ગાફલ બનીએ, ગાફલ બનીએ તો હાથ પેઢીનું વેર આપણી જોડે લઈ લે બધા ભેગા થઈને, એવું છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કીધું, રહેવું નહીં ગાફલ ગમાર, માલય તોલ મળે, કહે નિષ્કુળાનંદ વિચાર કરવો પડે પડે. જેનું આગે કર્યું અપમાન, જેને આગળ અપમાન કર્યું છે આ મોટા મોટા પરમહંસોએ, કામ ક્રોધ લોભાધિકનું, કોઈ એ લોકોને હાર નથી પહેરાયો, કચડી નાખ્યા છે, હાવ કચડી નાખ્યા છે, મેથી પાક આપી આપીને હાવ ઢીલા કરી દીધા છે, એ બધાય છે ને. પેલો હાફ હોય ને, હાફ એને કોઈ મારે કે કંઈ કરે ને તો બેભાન જેવો થઈ જાય, મરી નાખ્યો હોય, અને પછી જ્યારે થોડોક બે પાંચ કલાક જાય અને ભાનમાં આવે ને એટલે વેર લઈ આવે એનું જઈને, એમ આ બધા છે ને સાપ જેવા છે, પાડા જેવા છે, ખારીલા છે, એ આવે વેર લે. આગળના પરમહંસોને, આગળના ભક્તોએ કચડી નાખ્યા, વર્તમાનમાં એવા બળિયા સંતો ભક્તોને એને કચડી નાખ્યા હોય આ લોકોને, એટલે પછી વેર ક્યાં લે, સત્સંગમાં જ વેર લે. જે કાચા પોચા હોય એને પકડે કે આને પકડો, જુઓ કે લો આ તમારું બતાવી દીધું, તમે અમને બહુ પછાડ્યા હતા ને, અમારી પેઢીમાં 200 વર્ષ પહેલાં સંતોએ તો ભૂખો જ બોલાવી નાખ્યો હતો, આ લોકોનું કોઈ વાતાવરણ જ ના મળે ક્યાંય, સત્સંગની અંદર આખું વાતાવરણ વાતાવરણ, ક્યાંય કામ ક્રોધ લોભાદિકનું વાતાવરણ જ નહીં, મૂર્તિમય વાતાવરણ આવું થઈ ગયું. પછી ધીરે 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 જેમ 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 ગાફલપણું આવતું જાય, એમ એમ પછી એન્ટ્રી મળતી જાય. આજે કોઈ દેશ હોય, એ દેશનું કોઈ ઇમિગ્રેશન ખાતું હોય કે કોઈ પોલીસનું ખાતું હોય, તો ઇમિગ્રેશન ખાતું હોય આખા કોઈ દેશનું, તો એની એ દેશની 100 બોર્ડરો હોય અને 100 બોર્ડરથી વ્યક્તિઓને એન્ટ્રી હોય, તો દરેક બોર્ડર ઉપર બેઠેલા ઇમિગ્રેશન ઓફિસરો જેટલા કોઈ પણ દેશમાં હોય, તો બધા જો એ દેશને વફાદાર ના હોય અને 2-5 બોર્ડરો પોલી હોય, તો એ દેશની અંદર ઘૂસણખોરી ચોક્કસ થઈ શકે. એ દેશની અંદર ખોટા વ્યક્તિઓ અને ખરાબ વ્યક્તિઓ, દેશને નુકસાનકારક વ્યક્તિઓ પણ આવી શકે. ક્યારે આવી શક્યા? કે ઓલો ઇમિગ્રેશનનો ઓફિસર બનીને બોર્ડર ઉપર જ્યારે કરપ્શન કરે છે, કરપ્ટેડ છે એ વ્યક્તિ, ત્યારે થઈ શકે છે. એવી જ રીતે સત્સંગના આપણે બધા મેમ્બર થયા, આ દિવ્ય સત્સંગની બોર્ડરો શ્રીજી મહારાજ અને મોટા સાધુઓએ એટલી પાકી કરી કે આ સત્સંગમાં આવે ને એને અલૌકિકપણું જ જણાય, પણ આ સત્સંગમાં આવ્યા પછી આપણને ઓફિસરો ભગવાને બનાવી દીધા, અને આ બધાને પછી આપણે કોલ કરીને વારા ફરતી એકને કહીએ વેલકમ 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 વેલકમ, એટલે સત્સંગની અંદર ક્યાંક કોક પાર્ટ એવો દેખાય ને, એ પાર્ટ બધો આવી રીતે આવી ગયો. કરપ્ટેડ કરપ્ટેડ આત્માઓ આવ્યા, વિષયી આત્માઓ આવ્યા, ભગવાનને મોટાનો મહિમા ના સમજી શક્યા, આ સત્સંગ મળ્યો છે એની કિંમત ના સમજી શક્યા, ગાફલને ગમાર રહ્યા, જેના કારણે પ્રવેશી ગયો. નહીં તો આજે પણ આપણે ગાફલ ગમાર હોઈએ, પણ એક મજબૂત જો હોય ને, એક જ મજબૂત હોય એવા ભગવાનના ભક્ત, તો ઓલાની તાકાત નહીં કંઈ કરી શકે. નથી ગણી હોય એવું હતું 10 હરિભગત હોય, પણ 2 હરિભગત એવા મજબૂત હોય ને, તો 8 ઢીલા હોય ને, તો એને 2 મજબૂતની જેમ જ હાલવું પડે, એ ઓલા અંદર પ્રવેશી જ ના શકે, એક જ બેઠો હોય ત્યાં. એટલે ભગવાનની આજ્ઞામાં ખબરદાર રહેવું, તો પછી કાંઈ ના થાય. દામ વામ ધામ દીઠા પણ નવ ગમે, સાચા સંત કેવા હોય? દામ પૈસા, સ્ત્રી, મોટા મોટા બંગલાઓ, દીઠા પણ નવ ગમે, કામ શ્યામ સાથે રાખ્યું છે જેને. મારે તો કામ કોની આરે છે? એક ભગવાન આરે, બાકી બીજું કાંઈ ના જોઈએ. નામ ઠામ ન પૂછે ગામ ગ્રાસ નો રે, આઠું જામ હામ હૈયે રહે છે તેને. સાચા સંત અત્યંત. દામ વામ ધામ એ દીઠા પણ ના ગમે. અદભુત આનંદ સ્વામી ચાલ્યા જતા હતા, રાજાની એક દાસી મળી, 60,000 રૂપિયા રોકડ રકમ કે આ તમારું
અને હું પણ તમારી. અદ્ભુતાનંદ સ્વામી કે મરી ગયો, આ વરી ક્યાંથી ભટકાનું. અદ્ભુતાનંદ સ્વામી બહુ રૂપાળા હતા. આપણા સત્સંગની અંદર મુક્તાનંદ સ્વામી અને અદ્ભુતાનંદ સ્વામી બહુ રૂપાળા. અદ્ભુતાનંદ સ્વામી પછી કે વાંધો નહીં, એક કામ કર, અમારી જોડી હાચો, હું એમને સ્નાન કરીને આવું. તે સ્વામી સ્નાન કરવા કોપીનભેર પડ્યા ને ભાગ્યા તો 40 ગાઉ સુધી ઊભા જ ના રહ્યા. 40 ગાઉ 2 દિવસ સુધી હાલ હાલ જ કર્યા કે એ મને પકડી જ ના શકે. કેવા પરમહંસો છે! એકાંતમાં સ્ત્રીનો યોગ થયો. એકાંતની અંદર 60,000 રૂપિયા અને એક સ્ત્રી મળે તો પણ વાઘથી જેમ હરનું બીવે એમ ભાગીને જે જતા રહે એ પરમહંસો અનંતના કલ્યાણ કરી શકે, અનંતના કલ્યાણ એ કરી શકે. જે થરથર ધ્રુજતા હોય, સ્ત્રી અને ધન મળે ત્યાં થરથર ધ્રુજી જાય. કારણ કે શ્રીજી મહારાજનું અમૃત વચન છે, અતિશય ધનના ઢગલા થાય, રૂપવંતી સ્ત્રીનો સંગ થાય, અતિશય માનનો યોગ થાય તો મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી જેવા હોય તો પણ એનો ઠા રે કે ન રે એમ અંત્ય પ્રકરણનું 33મું વચનામૃત કહે છે. કેવી રીતે બીતા હોય, થરથર ધ્રુજતા હોય એવા પરમહંસોએ જીવોના કલ્યાણ કર્યા. આજે એવા પરમહંસો જીવોનું કલ્યાણ કરે છે. આ તો સિંહ થઈ ગયા હોય, વાત કરવામાં શું વાંધો છે, ખાઈ લેવામાં શું વાંધો છે, જોઈ લેવામાં શું વાંધો છે, થોડું સાંભળી લીધું તેમાં શું પ્રોબ્લેમ થઈ ગયો, થોડા ઘણા રૂપિયા રાખ્યા તો શું પ્રોબ્લેમ થઈ ગયો. ના, શ્રીજી મહારાજની જે આજ્ઞા છે એ બરાબર છે. એક કોડી ભાર ધન જો સાધુ પોતાનું કરીને રાખે, પોતાનું કરીને એક કોડી ભાર, તો નિત ગાય માર્યાનું પાપ છે. એક કોડી ભાર પોતાનું કરીને ના હોય, મંદિરનું હોય, કોઈ સંસ્થાનું હોય, પણ પોતાનું પર્સનલ, આ મારું જ, એમ શ્રીજી મહારાજે નિષેધ કરેલો છે. માટે કોઈ દિવસ સાચો સાધુ આવું ના પૂછે. નામ ઠામ ન પૂછે ગામ ગ્રાસ નો રે, ગામ ને ગ્રાસ એનું કઈ ના પૂછે. જેને છોડી દીધું, ત્યાગ કરી દીધો, પછી કે એ આપણું ખેતર હતું 50 વીઘાનું, એ કેમ છે, વેચાઈ ગયું કે છે, હવે સાધુ થઈ ગયું એનું ખેતર હોય, પછી ઘર હોય ગામમાં, એ એનું કશું ના હોય, પછી એ ગામ ને ગ્રાસનું પૂછે નહીં. એ ના પૂછે, એ તો હંમેશા ભગવાનનું ભજન, ભગવાનની કથા વાર્તા કીર્તન એ વિશે પૂછે. બીજું કાંઈ જાણવાની મહેનત ના કરે, બીજું કાંઈ પૂછવાની મહેનત ના કરે. એવા હોય સાચા સાધુ, એ ભગવાનને રાજી કરી શકે. એવા સંતનો સંગ ઉમંગ શું કરીએ, એવા સંતનો સંગ ઉમંગ શું કરીએ, તો અભંગ રંગ રૂડો અંગ રહે, દિલ ન ડગમગે પગ ન પરઠે, ચિત રહી ચંગે જગ જીતી લહે, સાચા સંત અત્યંત રાજી કર્યા શ્રી હરિ. એવા સાધુ જે હોય, એવા સાચા જે સાધુ હોય એનો સંગ ઉમંગથી કરીએ, ઉત્સાહથી કરીએ, આપણા બહુ મોટા ભાગ્ય છે એવું જાણીને કરીએ. મારા અહો ભાગ્ય, મારા બહુ ભાગ્ય છે, મારા કેટલાય જન્મોના પુણ્ય ઉદય થયા ત્યારે મને આવા સંતનો યોગ પ્રાપ્ત થયો છે. શ્રીજી મહારાજ એમના પ્રથમ પ્રકરણના 14મા વચનામૃતના અમૃત વચનો શ્રીજી મહારાજ એમ કહે છે. શ્રીજી મહારાજ કહે છે, સંતનો સમાગમ મળ્યો છે, ગ્રહસ્થ છે એને કેવી રીતે સમજવું એની વાત મહારાજ કહે છે. ગ્રહસ્થના ધર્મ તો ઘણા કઠણ છે, અનંત પ્રકારના સુખ દુઃખ આવી પડે ત્યારે સંતની સેવામાંથી ધર્મમાંથી મનને આડું અવળું ડોલવા દે નહીં, અને એમ સમજે કે સંતનો સમાગમ મળ્યો છે તે તો મને પરમ ચિંતામણી અને કલ્પ વૃક્ષ મળ્યો છે. પરમ ચિંતામણી
અને કલ્પ વૃક્ષ બે જ જો ઘરમાં હોય ને તો કશું બાકી રહે નહીં. પણ શ્રીજી મહારાજ કલ્પવૃક્ષ અને પરમ ચિંતામણી કોને કહે છે? સંતના સમાગમને. જે સાધુનો સમાગમ છે એ જ મારી માટે પરમ ચિંતામણી છે, કલ્પવૃક્ષ છે. અને મારી પાસે બીજું જે છે ગ્રહસ્થને સાંભળવા જેવું છે, ધન દોલત દીકરા દીકરી એ તો સર્વ સ્વપ્ન તુલ્ય છે. અને સાચો લાભ તે સંતનો સમાગમ મળ્યો એ જ છે, એ જ છે. સાધુનો સમાગમ મળ્યો સાચો લાભ, ધન દોલત દીકરા દીકરી એ બધું સ્વપ્ન તુલ્ય. સ્વપ્ન આવે એમાં કંઈક દેખાયું એને સાચું માનીએ આપણે? ના મનાય. સવાર ઉઠીએ એટલે ખોટું થઈ જાય. એવી રીતે ધન દોલત દીકરા દીકરી મળ્યા છે એને સ્વપ્ન તુલ્ય માને છે, અને સાધુનો સમાગમ મળ્યો છે એને પરમ ચિંતામણીને કલ્પવૃક્ષ માને છે. આ પ્રથમનું 14મું વચનામૃત ગ્રહસ્થની સમજણ મહારાજે આપી છે. હવે વિચારવું કે આપણે કેવું માનીએ છીએ? કલ્પવૃક્ષને ચિંતામણી કોને માની છે? સાધુના સમાગમને માની છે. આપણે ઉમંગને ઉત્સાહભેર સાધુના સમાગમની અંદર આપણને રહેવું ગમે છે એને જ પરમ ચિંતામણી કલ્પવૃક્ષ માન્યા છે કે ધન દોલત દીકરા દીકરીને માન્યા છે? કોને આપણે કલ્પવૃક્ષ? કઈ વસ્તુ ટળી જાય તો આપણને દુઃખ થાય અને કઈ વસ્તુ મળી જાય તો આપણને સુખ થાય? આપણને એવું છે કે સાધુનો સમાગમ મળતો હોય એની સામે ધન દોલત દીકરા દીકરી બધું ટળી જતું હોય તોય મારું કશું જ લૂંટાયું નથી? આવું જો થાય તો મહારાજની સમજણ આપણા માઇન્ડમાં બરાબર ફિટ થઈ કહેવાય. પણ સાધુનો સમાગમ ભલે છૂટી જાય પણ ધન દોલત દીકરા દીકરી ના છૂટવા જોઈએ. સત્સંગ કરવો છે, કરવો છે, પણ સાનુકૂળ સત્સંગ કરવો છે. કેવો સત્સંગ કરવો છે? સાનુકૂળ. મારા મનથી જેટલો થાય એટલો કરવો છે. ગણાન કહીએ ને, ચાંદલો સ્વામી મારા મનમાં હોય તો કરું, મારું મન હોય ને તો ચાંદલોય કરું બધું જ કરું સ્વામી, પણ મન ના હોય તો પછી મજા ના આવે. આપણે કહીએ ભાઈ ડુંગળી લસણ ના ખાશો, સ્વામી મારા મનમાં જો એકવાર પાકું થઈ જાય ને પછી તો પૂરું થઈ ગયું, પણ ત્યાં સુધી તો પ્રોબ્લેમ. એટલે એના ગુરુ કોણ? મન. એનું ગુરુ મન. એને વિશ્વાસ સૌથી વધારે કોની અંદર? મન ઉપર. મુક્તાનંદ સ્વામી કે જેટલો મનનો વિશ્વાસ કર્યો છે ને એના લાખમાં ભાગનો જો સંતનો વિશ્વાસ કરે ને તો કામ પૂરું થઈ જાય. પણ આ જીવે જન્મો જન્મથી પોતાના મનનો વિશ્વાસ કર્યો, સંતનો વિશ્વાસ ના કર્યો. આવું થયું છે. જો સાચા સાધુનો સંગ કરે ઉમંગથી તો નિષ્કુળાન સ્વામી કે અભંગ રંગ રહે રૂડો. અભંગ રંગ રહે, કોઈ દી રંગ ઉતરે નહીં. દિલ ન ડગમગે, ક્યારેય પણ દિલ પાછું ના પડે મોક્ષના માર્ગમાંથી. જેને જેને સાધુ ભેગા જીવને જડ્યો છે એક પણ જીવાત્મા ક્યારેય મોક્ષના માર્ગમાંથી પાછો પડ્યો નથી. સાચા સાધુ, હા, સાચા સાધુ ભેગા જીવને જડી દેવો. શ્રીજી મહારાજ પણ કહે છે ને, ગુણાદિતાનંદ સ્વામી પણ કહે છે આ વાત 100 જન્મે ના સમજાય. સ્વામી કહે છે આ વાત 100 જન્મે ના સમજાય. એ કઈ વાત? તો કે બે સારા સાધુ અને 3 સારા હરિભગત ભેગા જીવને બાંધો, બાંધી દેવો એની ભેગા. સ્વામી બે સ્વામી કે કદાપી કામ ક્રોધ લોભાદિકના ઘાટ નહીં હોય, પણ જો સાધુમાં જીવને બાંધેલો નહીં હોય ને તો સત્સંગમાંથી જેથી પડવા જશો ને તેથી કોઈ અટકાવી નહીં શકે. જતો રહેવાનો, વાતે ગાતે વિદાય થઈ જશે. કેટલાય જતા રહ્યા આ સત્સંગમાંથી અને કેટલાય ભવિષ્યમાં જતા પણ રહે. એમાં સત્સંગનો દોષ નથી, દોષ વ્યક્તિનો છે. થાંભલા જેવા ભગવાનના સાધુ હોય, થાંભલા જેવા ભગવાનના ભક્તો હોય કે જે કોઈ દી ડગે નહીં. આ આ હરિકેન આવે છે અને આ બધા ટોર્નેડો ને બધું આવે છે તો ઘણા મકાનો એટલા મજબૂત હોય કે એ ગમે એવું આવે તોય ડગે નહીં. બધા શિફ્ટ થઈ થઈને એવા મકાનમાં જતા રહે, એવી જગ્યાએ જતા રહે. ત્યાં આગળ ગમે એટલું થાય વંટોળ તોય કાંઈ થાય નહીં. અને ગમે એવું મકાન હોય ને કદાચ પડી જાય એવું હોય પણ આવું આવું વંટોળ આવે ને જો ભૂગર્ભની અંદર જતા રહે થોડા ઊંડા તો બહાર ગમે એટલી હોનારત થઈ જાય, પણ ઊંડા જો જતા રહે તો બચી જાય. એમ છે ને, મોટા એવા થાંભલા જેવા જે કોઈ દી જેને ક્યારેય નિશ્ચયમાં અનિશ્ચયના ઘાટ જ ના થતા હોય ને એવા ભગવાનના સાધુ હોય, એવા ભગવાનના ભક્ત હોય ને એમાં જીવને બાંધી દેવો, જડી દેવો. એમાં જડી દીધેલો હોય તો દેશકાળ જ્યારે વિપરીત થાય ને
ત્યારે એવા સાધુને એવા હરિભગત પકડી રાખે, પકડી રાખે, સત્સંગમાંથી ના પડે, નહીં તો જાય, પ્રવાહ તો હાલે જ છે. ચિત રહી ચંગે જગ જીતી લહે, ચિત્ત એનું હંમેશાને માટે પવિત્ર રહે. સાધુના સમાગમમાં છે એનું ચિત્ત પવિત્ર રહે છે અને જગને જીતી જાય છે. અંત કાળે સંત સમાગમ પર તાપે રે, જાસો ધામે વગાડતા તાળી રે, એવા સંતનો જેને આ સરો રે, તે તો સંશે પરો પર હરો રે, જેવી એ સંત કરે છે સાય રે, તેવી બીજા થકી કેમ થાય રે, એવું નિર્ભય પદ નિર્વાણ રે, તેના દેનારા સંત સુજાન રે, કહ્યો બહુ પ્રકારે કલ્યાણ રે, પણ સહો તે સરસ સંત મારે. બહુ પ્રકારે કલ્યાણ કીધું, પણ સૌથી સરસ મહારાજ કે મેં સાધુમાં રાખ્યું છે. સાચા સાધુમાં જેનો જીવ જડાઈ ગયો, જેનો જીવ બંધાઈ ગયો, એ વ્યક્તિ ક્યારેય પણ કલ્યાણના માર્ગમાંથી પાછો નથી પડતો. નિષ્કુળાન સ્વામી કહે છે જગને જીતી જાય છે. સાચા સંત સુરવીર ધીર ગંભીર છે, નિરક્ષીર કાંકર હીર કરે નિવેડો. સાચા સંત સુરવીર હોય. સુરવીર એટલે કોકને ડબાવી દે ને કોકને ખખડાવી નાખે એવા સુરવીર નહીં. સુરવીર એટલે ઇન્દ્રિયો અંતકરણથી થર થર ધ્રુજતા હોય, પોતાના ઇન્દ્રિયો અંતકરણ છે ને થર થર ધ્રુજતા હોય એવા સુરવીર હોય, ધીર હોય, ગંભીર હોય, ધીર અતિશય સ્થિર હોય, ગંભીર અતિશય ઊંડા હોય, કડી ન શકાય એવા હોય. નિરક્ષીર પાણી અને દૂધ બેને જુદા કરી શકે હંસ જેવા હોય. કાંકર હીર હીરો અને કાંકરા બેને જુદા કરી શકે એવું જેની પાસે નિર્ણય શક્તિ હોય, એવી જેની પાસે જ્ઞાન શક્તિ હોય, સાચા સાધુ એવા હોય. એટલે એનો સંગ કરે ને એને પણ એવી શક્તિ આપે કે એના દ્વારા એને જગત રૂપી પાણી અને ભગવાનની મૂર્તિરૂપી દૂધ બે જુદું પડી જાય. જગતરૂપી કાંકરા અને ભગવાનની મૂર્તિરૂપી હીરો એ બે જુદું પડી જાય. વિષયરૂપી પાણી ને કાંકરા અને ભગવાનની મૂર્તિરૂપી હીરો અને દૂધ બે જુદા પડી જાય. એ સંત છે એની પાસે જ્ઞાન શક્તિ છે. એ જ્યારે આપણામાં પ્રદાન કરે છે, એવા સત્પુરુષો જ્યારે આપણને એ જ્ઞાન દે છે ત્યારે આપણને પણ નોખું થઈ જાય છે. અને એને નોખું થયું છે એટલે તો આ વાતો આપણે કરીએ છીએ અને સાંભળીએ છીએ. હવારના પોરમાં કોને ભગવાનને સંભાળવા ગમે છે? જગત જોઈ આવો, હવારમાં ઉઠીને છાપાન ટીવીન મૂવીન વોટ્સએપને કેટલું ગોળવતા હશે. આખા જગતને કોઈને ભગવાન ભજવા ગમતા નથી. આપણી પર ભગવાનને સત્પુરુષોની કૃપા છે કે આપણને સવારમાં ઉઠીને પૂજા પાઠ માનસી કથા વાર્તા ભજન ધૂન આ બધું કરવું ગમે છે. એ ભગવાને આપણને આટલું છૂટું પાડ્યું છે. હજુ બીજું ભેળસેળ છે એ બધું ભગવાનને સત્પુરુષો છૂટા પાડશે, આપણે તેને આધીન રહેવાનું. કંઈક ભેળસેળ હશે એ છૂટું કરી દેશે. આટલું છૂટું થઈ ગયું છે, ઓછું છે? આટલું જ છૂટું થયું? હજુ છૂટું કરશે. નિષ્કુળાનંદ આનંદ પદ પામીને કે દિન મૂકે એ વાતનો જ કેળો. નિષ્કુળાન સ્વામી કહે છે આનંદ પદ પામીને, આવું સહજાનંદ રૂપી, આવું શ્રીજી મહારાજના સત્સંગ રૂપી આનંદ પદ, અક્ષરધામ રૂપી આનંદ પદ, મૂર્તિના સુખરૂપી આનંદ પદ, વિષયમાંથી વિરક્તિ રૂપ આનંદ પદ, મુક્તોની પંક્તિ રૂપ આનંદ પદ એને પામીને કેદી ન મૂકે એ વાતની જ કેળો. ક્યારેય પણ એ વાતનો જે ઈશક છે કે એક ભગવાનને વળગવું છે બાકી બધું જ છોડવું છે, એ વાતનો જે ઈશક છે એને ક્યારેય છોડતા નથી, એમ નિષ્કુળાન સ્વામી કહે છે. સાચા સંત અત્યંત રાજી કર્યા શ્રી હરિ, મેલી મમત તન મન તની. આવી રીતે સાચા સાધુએ ભગવાનને રાજી કર્યા છે અને એની ભેગા જે રહે છે એને પણ આનંદ પદની અંદર, ભગવાનના પદની અંદર વૃત્તિએ રખાવે છે. અહીં આગળ સ્વામીએ સાચા સંતનો મહિમા
સાચા સંત ઉપર ભગવાનનો રાજીપો અને સાચા સંતમાં વળગીને જીવને જડીને રહેવા માટેનું સ્વામીએ આમાં ઉપદેશ આપ્યો. કડવું 52 પછીનું પદ 13 અહીં પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.